સલામ અલૈકુમ વિદ્યાર્થી મિત્રો, આપણે ગદ્ય પાર પ્રસંગદીપની પ્રાથમિક માહિતી સર્જક વિશે અને સાથે નાના ભાઈ વિશેની પણ માહિતી લીધી હતી. આજે આપણે એ બે પ્રસંગ કથાઓમાંથી પહેલી પ્રસંગ કથા છે તોફાન દિન કેરવણીનું ઉર્મિ કાવ્ય, એ જોઈશું. આશા રાખું છું કે તમે પ્રસંગ કથા વાંચી લીધી હશે. શરૂઆત કંઈક આ રીતે થાય છે કે દક્ષિણામૂર્તિ જે સંસ્થા છે એમાં ધમાલ ચાલી રહી છે અને વિદ્યાર્થીઓ કેટલાક ઉત્સાહથી તૈયારી કરતા દેખાઈ રહ્યા છે. સાની ધમાલ છે કે થોડા દિવસ પહેલાં કેટલાક વિદ્યાર્થીઓ નાના ભાઈ પાસે જઈને કહી આવેલા કે નાના ભાઈ, આપણે ઘણા દિન ઉજવીએ છીએ. તમને ખ્યાલ હશે કે શાળામાં અવનવા દિવસોની ઉજવણી થાય. ક્યાંક સફાઈ દિન ઉજવાય, ક્યાંક સ્વયં શિક્ષણ દિન ઉજવાય, સ્વાવલંબન દિન ઉજવાય, એવા અનેક દિવસો જે છે આપણે પણ ઉજવીએ છીએ શાળામાં. એટલે પ્રથમ જ કહી ગયા આપણે કે વિદ્યાર્થીઓ જ્યારે ભેગા થાય ને તો અનેક કલ્પનાઓમાં રાચે અને અનેક પ્રશ્નો મનમાં ઉદ્ભવે. એટલે આ વિદ્યાર્થીઓમાં એક પ્રશ્ન ઉદ્ભવેલો કે આટલા બધા દિવસો, ભલભલા દિવસો આવે, આ ઉજવવાનું છે, યોગ દિવસ ઉજવવાનો છે, તો કોઈક દિવસ તોફાન દિવસ પણ આવવું જોઈએ ને. આ બધા દિવસો ઉજવે તો તોફાન દિવસ કેમ નથી આવતો? વિદ્યાર્થી અવસ્થા જ એવી હોય છે કે જ્યારે તોફાન કરવાનું મન તો થાય જ નહીં, તો એ શાળાના દિવસો યાદ કઈ રીતે રહે એમ આપણે માનીએ. અહીં સાથે એક પ્રશ્ન પણ થઈ જાય છે કે આજે સંસ્થાની શાળાઓમાં કયા કયા દિવસોની ઉજવણી કરવામાં આવે છે? તો અહીં તમને જવાબ મળી જાય છે કે સફાઈ દિન, સ્વાવલંબન દિન, વિનય દિન, સ્વયં શિક્ષણ દિન. એટલે એમને વિચાર આવેલો અને નાના ભાઈ પાસે ગયેલા, નાના ભાઈ ખરેખર ખૂબ જ વ્યવહારુ બુદ્ધિવાળા, એટલે એ સમજી તો ગયેલા કે વિદ્યાર્થીઓ શું ઈચ્છે છે અને આ વાત ક્યાં સુધી પહોંચશે, એનું પરિણામ શું આવશે, પોતે એને કઈ રીતે હેન્ડલ કરશે. તરત જ એ જ્યારે જેવી પ્રશ્ન સામે આવે આખી વસ્તુ એમના મગજમાં ફિટ થઈ જાય. એટલે એ તરત જ એમને હસીને કહે કે આ ઉજવીએ. એટલે વિદ્યાર્થીઓ કે શિક્ષક તરત માની ગયા સંચાલક આપણા નાના ભાઈ. એટલે એમ પૂછે કે સાહેબ, તોફાન દિવસે બધાને કોઈ પણ તોફાન કરવાની છૂટ ને? ફરી પૂછી લે એકવાર કે હા તો કીધું, પણ પછી કંઈ તોફાન કરીએ ને કંઈ શિક્ષા થાય એટલે પૂછી લીધું કે સાહેબ બધા જ તોફાન થાય ને? નાના ભાઈ કે હા, તોફાન દિન એટલે તોફાન જ કરવાનું હોય ને. એટલે એક વિદ્યાર્થી જરાક ઉત્સાહમાં આવી ગયો અને બોલી જાય કે રસોડામાં જઈને દહીં ખાંડ ખાઈ જવાનું કેવી મજા. હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ છે, દક્ષિણામૂર્તિમાં જાય છે ત્યાં વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહીને ભણે છે. એટલે આ થાય કે રસોડામાં જઈને દહીં ખાય. પછી બીજા વિદ્યાર્થીએ તરત જ કે કઠોળ કોઠારમાં ઘૂસીને ઘી ગોળ ખાવાના. એટલે નાના ભાઈ તો પારખી જાય કે આ કેટલું નુકસાન કરવાના છે સંસ્થાને. એટલે નાના ભાઈ થોડા ગંભીર થઈને કે તોફાન એટલે તોફાન, બધું જ તોફાન આવી શકે અને તોફાન દિને તે તોફાન થઈ શકે. વિદ્યાર્થીઓ વધારે ખુશ થઈ ગયા અને કંઈક અમે તૈયારી કરવા માંડીએ. તો કે આ કરો ને. એટલે ધીરે રહીને પછી નાના ભાઈ કે હું પણ તમારી સાથે ભાગ લઉં તો તમને કેવો લાગે તોફાન દિનમાં? વિદ્યાર્થીઓને કંઈ ખબર નહીં આ કે નાના ભાઈ કયા કારણથી કે એટલે કે હા હા તમે પણ જોડાવ ને, બહુ મજા આવશે એમ. નાના ભાઈને તો મળી ગયું કામ.
કફન દિન નક્કી થયું ને એની જાહેરાત પણ થઈ ગઈ. હવે નાના ભાઈ કે પેલા તોફાન દિનમાં ઉજવવા માટે આવેલા ને એમાં ન એવા ચાર પાંચ વિદ્યાર્થીઓને બોલાવે ને કહે કે તોફાન દિન ઉજવવાનું છે ને તો એની મંડળી જે રચી ને એમાં હું તમને મારી સાથે રાખવા માંગુ. પેલા વિદ્યાર્થી તો એકદમ ખુશ થઈ ગયા કે આપણને તો સાહેબની ટુકડીમાં નંબર લાગી ગયો, એટલે તો તાળીઓ પાડીને રાજીના રેડ થઈ ગયા. એટલે નાના ભાઈ એમને કહે, અલા શાંત પડી જાઓ, આપણે આયોજન કરવાનું છે, પરંતુ એ આયોજન કોઈને ખબર ના પડવી જોઈએ, નહીં તો પછી તોફાન દિવસે મજા નહીં આવે કે આપણે કયું તોફાન કરવાના છે. એટલે એક બે જણ પછી પૂછી લે કે સાહેબ કેવા તોફાન કરવાના છે આપણે. નાના ભાઈ એક કાગળ આપે કે આ કાગળ લઈ લે ને, અને કાગળ આપીને કે ચાલો યાદી બનાવો. એટલે એક તોફાન એમને કે ચાલો પહેલું તોફાન હું તમને સૂચન કરું છું. પ્રવીણ નામનો એક વિદ્યાર્થી છે, એની બેગમાં જે નવા સૂટ પડ્યા છે ને એને કાતર મૂકી દેવાને, કાપી નાખવાના. નાના ભાઈને ખબર કે તોફાન દિનનો જે આગેવાન આવેલો ને એરવા, આખા ક્લાસમાં એમ બધા જ વિદ્યાર્થીઓની આવી કલ્પના ન હોય. આપણને ખ્યાલ હોય કે 8-10 વિદ્યાર્થી હોય એને જ આવી કલ્પના આવી શકે. એટલે ખબર કે આજે 5-7 આગેવાન આવેલા ને તોફાન દિનમાં, એમાં આ છોકરાને કપડાનો બહુ શોખ છે, તાજે એને કપડાના કાતર મારી દેવાની. એટલે બધા વિદ્યાર્થીઓ ખુશ થઈ કે હા, સાહેબે સારું સૂચન કર્યું. હવે પછી બીજું કે બીજા આગેવાનને યાદ કર્યો કે હા, આ પણ આવેલો, પેલો ગિરીશ પણ હતો આમાં, કે તોફાન દિન ઉજવો ને સાહેબ તોફાન દિન, ચાલો. તો કે લખો. એને છે ને રાત્રે ઊંઘે ને એટલે એના બાબરીમાં એટલે કે માથાના જે વાળ છે અવનવી સ્ટાઇલ કરવાનો શોખ બહુ, એને કાતર ચલાવી દેવાની. હવે સાહેબ પાછા ત્રીજું નામ યાદ કરી કે હા, પેલો મહેન્દ્ર પણ આવેલો. હવે કે એનો જે નાના ભાઈ યાદ કરતા જાય કે આ કયા કયા આવેલા એ બધાના, તે કંઈક એનું ટાંકું. ટાંકું એટલે અહીં શું થાય છે કે વિદ્યાર્થીઓની જે સામગ્રી હોય ને સાધન, એ મૂકવા માટેનું નાનું ખાનું હોય એને ટાંકું કહેવાય. તો હવે કે એનું જે છે ને એને બધું વ્યવસ્થિત મૂકવા જોઈએ, તો કે એનું બધું અસ્તવ્યસ્ત સુશોભન જે છે ને એનું અસ્તવ્યસ્ત કરી નાખવાનું. પછી કે ચાલો હવે તમે સૌ તમારી રીતે યાદી વધારતા રહેજો અને મને મળતા રહેવાનું, અને તોફાન કરવા માટેને આમાંથી જે કાતર જોઈએ એ બધી વસ્તુઓ ભેગી કરતા રહેવાની તમારે, પણ કોઈને કહેવાનું નહીં, નહીં તો મજા નહીં આવે. એવું કે એક કાબિલ શતરંજ ખેલાડીની અડાથી નાના ભાઈ પોતાની ચાલના પરિણામોનું પૂર્વાનુમાન સમજી લઈ જાણે અલિપ્ત બની જાય છે. શતરંજની રમત ખબર છે કે 64 ખાનાવાળી એક રમત આવે છે, બુદ્ધિની રમત પણ કહેવાય. એ શતરંજના પાક્કા ખેલાડી જે છે, જ્યારે કોઈ વસ્તુમાં કાબિલ થાય તેમ કે શતરંજનો ખેલાડી છે, એટલે એ તો હવે સમજી લીધું કે હવે શું થવાનું છે. કારણ કે આપણે પણ જાણીએ છીએ કે જ્યારે કોઈ ચાલુ ક્લાસ દરમિયાન કોઈ વિદ્યાર્થીને બોલાવવામાં આવે કે સાહેબ ઓફિસમાં બોલાવે છે, એટલે આપણું ધ્યાન ભણવામાં ન રહેતા એ વિદ્યાર્થી તરફ વધુ જાય કે ક્યારે આવે ક્યારે આવે, અને જેવો આવે ત્યારે કદાચ શિક્ષકની બીકથી ન એ બોલે ન પૂછો, પરંતુ તમે એને ઈશારા કરતા રહો. શું થયું શું થયું? દરવાજામાં પ્રવેશે તે દરવાજામાં બેસેલો વિદ્યાર્થી પહેલાં જ ખેંચે, શા માટે સાહેબે બોલાવેલો, કેમ કે એવી આપણી જિજ્ઞાસા હોય. એટલે જેવા એ લોકો ગયા એમને ના તો કહેવામાં જ આવે, એ લોકોને કહેવાનું નહીં, છતાં એ તો વાત ફેલાઈ જાય છે કે
આ રીતનું કામ નાના ભાઈએ કરવાનું કીધું છે. એટલે પાછી બધી ફોજ જે છે એ નાના ભાઈ પાસે પહોંચે. એટલે પ્રવીણ આવીને તરત પેલો પ્રશ્ન પૂછે. પેલા એ જ પ્રવીણ ગિરીશ મહેન્દ્ર એ આગેવાન ટોળકી પાછી જાય, પ્રશ્ન કરે કે કોઈની બેગમાંથી નવા કપડાં કાઢીને કાતર મુકાય સાહેબ? એટલે નાના ભાઈ કે આપણે તો નક્કી થયેલું કે તોફાન એટલે તોફાન, કોઈ પણ તોફાન થાય. તો કે સાહેબ અમને નુકસાન કેટલું જાય? એટલે નાના ભાઈ પછી સીધા વાત પર આવે, નુકસાન તો જાય ને ભાઈ, તોફાન દિવસ છે, રસોડામાં પણ ગોળખાંડનું નુકસાન થશે ને. એટલે વિદ્યાર્થી પાછા હોશિયાર એટલે એમ ભેદ બતાવતા કે પણ એ તો સંસ્થાને નુકસાન થયું કહેવાય ને, ને જરા તો વિદ્યાર્થીઓનું નુકસાન જાય. એટલે નાના ભાઈ પછી જરાક જોરથી પ્રશ્ન, તો તોફાન દઈને ખાલી સંસ્થાને જ નુકસાન કરવાનું? એવું તોફાન આવે? તોફાન દિન બધાને સરખો લાગુ પડે. એટલે નાના ભાઈ એને કહે, ચાલો બોલો હવે જોવું છે. કોઈ શું બોલવાનું? અંદર ગુપચુપ અને હાના થવા લાગ્યા. એટલે નાના ભાઈ કહે, અહીં જ અંદર અંદર વાદ વિવાદ ન કરો, જાઓ સાથે મળો અને પછી નક્કી કરીને પાછા આવો. બધા વિદ્યાર્થીઓ જાય કે જે આકર્ષક અને લાભપ્રદ કાર્યક્રમ લાગતો હતો, કે હા મજા આવશે, એના પરથી ગંભીરતાથી વિચાર કરી જોયું ત્યારે પેલી જે તોફાન દિન ઉજવવો છે એવી મધુર કલ્પનાનું સર્જન જે ફળદ્રુપ ભેજામાં થયું હતું ને, પાછા બધા આવી જાય કે તોફાન દિન બંધ છે એવી જાતે જાહેરાત કરવી પડે. એટલે કે શતરંજ કહો, નાટક કહો કે યુદ્ધ કહો, જે કહો તે, પણ તેના ખેલનારા જુદા હતા અને ખેલવનારા દૂર અદૃશ્ય અલગ હતા. આમ નાના ભાઈએ આમ યુવા કેળવણીની એક અદ્ભુત ચાલ ચાલી બતાવી. પહેલાં જ ના કહ્યું હોત ને તો વિદ્યાર્થીઓને ખરાબ લાગત કે સાહેબ, પરંતુ જ્યારે કે આવું નુકસાન થાય તો ન સમજણ પડત, પરંતુ જ્યારે આ રીતે એમને સાથે ચાલ ચાલીને ચાલે તો ત્યારે ખરેખર એમને સમજાયું કે આ રીતે બંને પક્ષે જે છે એ નુકસાન છે. આ એક આપણી પ્રસંગદીપની પ્રથમ કથા જે છે તોફાન દિન કેળવણીનો ઉડમુક આવ્યો. હવે બીજી જોઈશું આપણે નેક્સ્ટ વિડીયો દરમિયાન દક્ષિણામૂર્તિના ઉત્તર કુમારો. અહીં પ્રશ્ન તમારે નીકળે છે, તોફાન દિનની ઉજવણી કરવાની હા કયા પછી નાના ભાઈએ પ્રથમ શું કર્યું અને શા માટે, અને તોફાન દિનની ઉજવણી અને સંસ્થા ચલાવવાની કામગીરીનો વિચાર આખરે વિદ્યાર્થીઓએ શા માટે બંધ રાખ્યો? વન પ્રશ્નની તૈયારી કરવાની.